અને સાવધાન ગુજરાતમાં હવે જોઈએ તમને સતર્ક કરતી તમામ ખબરો એક નવા અંદાજમાં। અમદાવાદમાંથી 1 કરોડનું એમડી ડ્રગ ઝડપાવવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ। મુંબઈના હનીફ ખાનની પોલીસે કરી ધરપકડ। હનીફ અગાઉ પણ એનડીપીએસના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। તાપીના સોનગઢમાંથી પસાર થતી તાપી નદીના રસ્તે થતી લાકડાની તસ્કરી વન વિભાગે ઝડપી। નદીના રસ્તે હોડીમાં લઈ જવાતા સાગી લાકડાની તસ્કરીને મહિલા આરએફઓની ટીમે ઝડપી પાડી। ખેતરો ઘરોમાં ગેરકાયદે રીતે સંતાડેલા સાગના લાકડાઓને બાતમીના આધારે ઝડપ્યા। 1,20,000ની કિંમતના સાગના લાકડા સાથે એકની ધરપકડ। ગુજરાતના વધુ એક આઈપીએસ અધિકારી આરએસ યાદવનું ફેસબુક એકાઉન્ટ હેક। ફેસબુક એકાઉન્ટમાંથી રૂપિયાની કરી માગણી। આઈપીએસ અધિકારી દ્વારા સાયબર સેલમાં કરવામાં આવી ફરિયાદ। તાપીના વ્યારાના માલોથા ગામે મંદિરના ફળિયાના મકાનમાં ચોરી। ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી કબાટમાં મૂકેલા સોના ચાંદીના દાગીનાની ચોરી। 1,98,000ના મુદ્દામાલની ચોરી કરી ચોર ફરાર। સાબરકાંઠાના હિંમતનગરમાં જમીનના ખોટા દસ્તાવેજ બનાવનારા 3 શખ્સો સહિત તત્કાલીન તલાટી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ। નિવાસી નાયબ કલેક્ટરે નવા કાયદા મુજબ ફરિયાદ નોંધવા હુકમ કર્યો। ગાંભોઈ પોલીસે તત્કાલીન તલાટી, જમીન ખરીદનાર અને વેચનાર અને વેચાણ દસ્તાવેજમાં સહીઓ કરનારા વિરુદ્ધ નોંધ્યો ગુનો।